રકમ માલની રકમ ના ખાતામાં મિત્રો શું થાય છે તો કે આપણે એને દર્શાવતા હોઈએ છીએ એટલે જેથી કરીને અંદર જ્યારે પણ મિત્રો આપણે નોંધ કરતા હોઈએ તો એની જે નોંધ છે અહીંયા આપણે સરળતાથી મિત્રો કરી શકીશું તો આ પ્રમાણે મિત્રો નમૂનો આપણે તૈયાર કરવાનો છે માલ નકશના તારીખ વેપારીનું નામ અકબરિયા નંબર ખાપા રકમની અંદર શું તો જુઓ અહીંયા જુઓ માલની ચોખ્ખી રકમ આપણે લખવાની છે એમાં રેલવે નૂર છે મજૂરી છે આંતરરાજ્ય પૂરતી તો આવક પૂરતી કેન્દ્રીય વર્ષે આવક પૂરતી રાજ્ય વર્ષે બરાબર છે આંતરરાજ્ય મેં તમને કીધું રાજ્યની અંદર થતા હોય તો બે પ્રકારના કર આપણે ચૂકવવાના થતા હોય તો પરંતુ રાજ્યની બહાર તો આવક પૂરતી સંકલિત વર્ષેકની મિત્રો આપણે વાત કરીશું તો એ કર મિત્રો અહીં ચૂકવવામાં આવતો હોય છે બરાબર છે તો એમણે એ પ્રમાણે નોંધ કરવાની છે હવે આપણે ખરીદ નોંધની જે મિત્રો વાત હતી પૂર્ણ કરી સાથે સાથે જે વેચાણ નોંધની મિત્રો વાત કરી દઈશું તો વેચાણ નોંધ અથવા તો ઉધાર નોંધ એની આપણે મિત્રો કઈ રીતના નોંધ છે કહીએ છીએ તો જે પેટાણોમાં માલના ઉધાર વેચાણના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે એટલામાં પણ શું આવતું હતું ઉધાર ખરીદી નહીં આવતી અહીંયા એનાથી ઉલટું શું થાય છે ઘર વેચાણની નોંધ તો કે જે પેટાણોમાં માલના ઉધાર વેચાણની નોંધ કરવામાં આવતી હોય બરાબર વેચાણના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે તેને વેચાણ નોંધ કહેવામાં આવે છે પણ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાની છે જે પેટાણોનો માલના કેવા વ્યવહારો તો કે ઉધાર વ્યવહારો પરંતુ કેવા તો કે વેચાણ ઉધાર વેચાણના વ્યવહારોની જે પેટાણોનો નોંધ થતી હોય તેને શું કહેવાય તો કે વેચાણ નોંધ કહે છે વેપારી જે વસ્તુનો ખરીદ વેચાણનો ધંધો કરતો હોય તેના માટે શું કહેવાય માલ સામાન કહે છે એની તેમાં એ મિત્રો નોંધ કરતા હોય છે અને પેલાની જેવું માલ કયા વ્યવહારોની નોંધાય તો કે રોકડના વ્યવહારો આમાં નોંધાતા નથી બીજા કયા મિલકતના મિલકતના અને રોકડ વેચાણના વ્યવહારો મિત્રો નોંધાતા નથી બરાબર અહીંયા પણ ચોખ્ખી રકમ કઈ માલનું ઉધાર વેચાણની કુલ રકમ માઇનસ વેપારી વટમ એ જ રીતના મિત્રો જે નોંધ છે એ નોંધ આપણે અહીંયા કરવાની છે પછી વેચાણ નોંધ તો વેચાણ નોંધની અંદર શું આવશે સાદી વેચાણ નોંધ અને બીજી કઈ ખાણાવાળી ખાણાવાળી નોંધ બે પ્રકાર માલના પ્રકાર ભરવાની ખાણાવાળી તરફ વેચાણ નોંધ અને માલ અને ખર્ચના ખાણાવાળી ખૂબ જ સરળ છે પેલા જેવું જ છે પેલામાં ખરીદ નોંધ આવતું હતું એની જગ્યાએ મિત્રો શું મેળવવાનું છે વેચાણનો બાકીનું બધું કેવું છે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ કે સાચી સાદી જે વેચાણ નોંધ છે એનો આપણે મિત્રો નમૂનો જોઈશું પરંતુ એની સાથે એની વાત કરી દઈએ સાદી વેચાણ નોંધમાં શું હોય તો કે માત્ર ને માત્ર શું થતું હોય એક જ પ્રકારનું માલનું વેચાણ કરતો જ્યારે વેપારી હોય તો એવા સંજોગોની અંદર કઈ વેચાણ નોંધ રાખે તો કે સાદી વેચાણ નોંધ રાખતો કારણ કે શું કરતો હોય એક જ પ્રકારના માલનું વેચાણ કરતો હોય છે તો દરેક પ્રકારના માલ માટે જુદા જુદા વેચાણનો જવાબ રાખી શકાય પરંતુ સામાન્ય રીતે જ્યારે એક કરતાં વધારે પ્રકારનો માલ વેચવામાં આવતો હોય ત્યારે માલના પ્રકાર પ્રમાણે કારણ વેચાણ રાખવામાં આવે છે બરાબર એક કરતાં વધુ વસ્તુનું વેચાણ કરતો હોય પરંતુ જ્યારે એક જ વસ્તુનું વેચાણ કરતો હોય તો કોઈ વેપારી રાખે છે તો કે સાદી વેચાણ નોંધ રાખે છે તો અહીંયા પણ પહેલાં જેવું જ છે આપણે ફોર્મેટ જોઈએ ખાલી જગ્યાની વેચાણ નોંધ પહેલામાં શું હતું શ્રી ખાલી જગ્યાની ખરીદ નોંધ અહીંયા શું બદલાશે માત્ર વેચાણ નોંધ તારીખ તો આવતું હતું એટલે એ જ પહેલામાં શું આવતું હતું ખરીદ નોંધની અંદર વેપારીનું નામ અહીંયા શું ગ્રાહકનું નામ કારણ કે મિત્રો આપણે અહીંયા શું કરીએ છીએ અન્ય વ્યક્તિને માલનું વેચાણ કરીએ છીએ તો કોને વેચાણ કરીએ તો ગ્રાહકને એટલે અહીંયા શું લખીશું જે તે ગ્રાહકને વેચાણ કર્યું હોય એનું નામ ત્યારબાદ જે ભરતિયા નંબર જે ભરતિયા નંબરનું બિલ આપ્યું હોય તે ખાતા નંબર છેલ્લે શું આવશે મિત્રો રકમ તો એના અંગો પણ જોઈએ તારીખ તો તારીખની અંદર જે તારીખે મિત્રો વ્યવહાર થયો હોય તે લખીશું પછી બીજું છે ગ્રાહકનું નામ બરાબર છે તો ગ્રાહકનું નામ કેમ તો ગ્રાહકનું નામ વિદ્યાર્થી મિત્રો એટલા માટે કે જે ગ્રાહકને આપણે માલ વેચ્યો હોય તે જવાબ ભરતિયા નંબર કયા નંબરનું બિલ કયા ગ્રાહકને આપ્યું એ જાણવું હોય તો જવાબ ભરતિયા નંબર દ્વારા પણ આપણને ખબર પડતી હોય છે ત્યારબાદ ચોથો નંબર ખાતા વહી પાળા નંબર ખાપા નંબર કહે છે કે આમાં જે વ્યક્તિનું માલને ઉધાર વેચાણ કર્યું હોય તો ખાતા વહીમાં કયા નંબર પર એનું પાનું આવેલું છે એના દ્વારા આપણે એને શોધી શકીએ છીએ રકમની અંદર શું તો કે કુલ જે વેચાણ છે એ કુલ વેચાણમાંથી વેપારી પટાવ બાદ પ્રાંતિ જે રકમ મિત્રો વધે છે એ રકમ આપણે કઈ કરીએ છીએ તો કે એ રકમની અંદર મિત્રો આપણે એની નોંધ કરતા હોઈએ છીએ ત્યારબાદ આપણે જોઈએ કે જે આપણે વેચાણનો જોઈએ હવે બીજી કે ખાણાવાળી વેચાણ નોંધ તો ખાણાવાળી વેચાણ નોંધની અંદર આપણે કઈ રીતના મિત્રો જે નોંધ છે એ કરીએ છીએ એની પણ મિત્રો વાત કરી છે તો ખાણાવાળી વેચાણ નોંધની અંદર ક્યારે તૈયાર કરીએ છીએ તો બે પ્રકારની હોય છે માલના પ્રકાર પ્રમાણે અને માલ અને ખર્ચ સૌથી પહેલાં મિત્રો આપણે જો માલના પ્રકાર પ્રમાણે ખાણાવાળી વેચાણ નોંધ તો માલના પ્રકાર પ્રમાણેની વેચાણ નોંધ મિત્રો આપણે ક્યારે રાખીએ છીએ તો કે વેપારી જ્યારે એક કરતાં વધારે માલનું વેચાણ કરતો હોય
તો એવા સંજોગોની અંદર જે વેપારી છે એ શું રાખે છે તો કે માલના પ્રકાર પ્રમાણેની વેચાણનો છે રાખતો હોય છે તો હું ડાયટલ મિત્રો સૌથી પહેલાં વિશ્રી ખાલી કરીને વેચાણમાં સૌથી પહેલાં તારીખ તો જે આવે છે એની એ જ ગ્રાહકનું નામ જાગવાદન નંબર ખાપા નંબર પછી રકમ આવે છે એ રકમની અંદર અહીંયા શું સ્ટેપ અલગ અલગ થશે બરાબર ટેબલ છે ખુરશી છે કબાટ અને છેલ્લે મિત્રો બધા મિત્રોને તમને શું કરવાનું સરવાળો એટલે કુલ રકમ એ પ્રમાણે મિત્રો જે ખાનાઓ છે એ પ્રમાણે રાખવાના થશે ત્યારબાદ આપણે જોઈએ તો હવે આપણે બીજી જે પેટા પેટા નોંધ આપી છે માલ અને ખર્ચના કારણવાળી વેચાણનો તો જ્યારે પણ આપણે ગ્રાહકોને માલનું વેચાણ કરીએ છીએ તો એવા સંજોગોની અંદર આપણે શું કરતા હોઈએ છીએ તો કે જે માલ આપીએ છીએ તો એમાં અમુક પ્રકારના જે ખર્ચાઓ છે એ ખર્ચાઓ ઉમેરી અને જે વેપારી છે સોરી જે ગ્રાહક છે એને માલને આપણે વેચાણ કરતા હોઈએ છીએ તો વેચાણ કિંમતની ઉપરાંત અમુક ખર્ચાની રકમ ખરીદનાર પાસેથી વસૂલ લેવાની હોય છે જેમ કે વેસવસેક એટલે જીએસટી વિનિર્ણ મજૂરી પેકિંગ ખર્ચ વગેરે આ ખર્ચાઓમાંથી અમુક પ્રકારના ખર્ચા જેવા કે વસેક સરકારે ચૂકવવાનું હોય છે જ્યારે અન્ય ખર્ચાઓ ગ્રાહકલક્ષી કર્યા હોવાથી તે વસૂલ લેવાના છે તો દરેક પ્રકારના ખર્ચ વિશે અલગ અલગ માહિતી મેળવવા માટે ખર્ચના કારણવાળી વેચાણ નોંધ તૈયાર કરવામાં આવે છે અને ઘણી વખત આવા ખર્ચાઓ જાગૃતિ નંબર ઉમેરીને ભરતી મોકલવામાં આવે છે વેચાણ નોંધનો જે ખર્ચ વસૂલ કર્યા હોય તો તે ખર્ચની રકમ જે તે ખર્ચમાં ખાતામાં જમા કરવામાં આવે છે અને જ્યારે એકમ કે પેઢી દ્વારા જે ખર્ચાની ખરેખર ચૂકવણી કરવામાં આવે ત્યારે તેને જે તે ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે દાખલા તરીકે જો વસેક ભરતીમાં ઉમેરીને ભરતી મોકલવામાં આવે ત્યારે વસેકની રકમ આવક પૂરતી વસેક ખાતે જમા કરવામાં આવે છે અને સરકારને જ્યારે આ રકમ ચૂકવવામાં આવે ત્યારે આવક પૂરતી વસેક બાદ કરીને રકમ ચૂકવવામાં આવતી હોય છે તો ખર્ચના કારણવાળી વસેક વેચાણમાં આ રકમના કારણામાં એક કરતાં વધારે ભાગ પાડવામાં આવે છે અને દરેક પ્રકારના ખર્ચ માટે એક અલગ અલગ ખાનું રાખવામાં આવે છે અલગ અલગ ખર્ચ હોય તો ખર્ચનું કારણ હોય અને અહીંયા શું કરશે સેપરેટ રીતે એને મિત્રો આપણે એને શું કરીને વેચી હોય તો માલ અને ખર્ચના કારણવાળી વેચાણનો તો મિત્રો નમૂનો જોઈએ તો તારીખ ગ્રાહકનું નામ જાગવાદ્યા નંબર ખાબા એ તો આવતું હતું એનું એ છે રકમ રકમની અંદર શું તો માલની ચોખ્ખી રકમ રેલવેનું મજૂરી ચૂકવી હોય આંતરપૂરતી વસે હોય જાગપૂરતી કેન્દ્રીય વસે જાગપૂરતી રાજ્ય વસે આંતરરાજ્ય પૂરતી વસે રાજ્યની અંદર થતું હોય તો આંતરપૂર રાજ્ય પૂરતી વસેક આવશે અને જ્યારે એ રાજ્યની બહાર થતું હોય તો આંતરરાજ્ય પૂરતી વસે બરાબર આ બધાનો સરવાળો કરીને મિત્રો આપણે ક્યાં મૂકી દેવાનો બહાર મૂકી દેતા હોઈએ છીએ તો આ પ્રમાણે મિત્રો જે વેચાણ નોંધો છે બરાબર છે એની જે નોંધ છે મિત્રો આ રીતના કરવાની છે અને આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ પ્રકરણની અંદર આપણે જે કઈ રીતના એની જે નોંધો છે એ નોંધો કરવાની છે એની પણ મિત્રો વાત કરીશું સાથે સાથે આપણે ખરીદ નોંધ જોઈ તો ખરીદ પરત નોંધનો જે નમૂનો છે એ આપણે કઈ રીતના મિત્રો તૈયાર કરવાનો છે એ પણ મિત્રો અહીંયા સાથે સાથે જોઈ લઈએ એટલે જેથી કરીને આપણને તરત જ ખબર પડી કે ખરીદીલો માલ જ્યારે પાછો હોય તો આપણે નોંધ ક્યાં કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો જુઓ ખરીદ પરત નોંધ તો ખરીદ પરત નોંધ તો આ જે ખરીદ પરત નોંધ છે એ ખરીદ પરત નોંધ ક્યારે લખવામાં આવતી હોય છે તો કે સામાન્ય રીતે એના અલગ અલગ મિત્રો કારણો આપ્યા છે તો માલ નમૂના પ્રમાણે ના હોય બરાબર છે આપણે જે માલ સામાન આપણે જોયો હોય એ પ્રમાણેનો આપણને જ્યારે માલ સામાન મળે ત્યારે એ નમૂનો અને માલ સામાન બંને સરખો ના હોય ત્યારે મિત્રો આપણે માલ પરત કરીએ છીએ પછી બીજું પોઈન્ટ કે માલની ગુણવત્તા બરાબર ના હોય બરાબર આપણને એને સેમ્પલ જ્યારે બતાવે ત્યારે વ્યવસ્થિત હોય પરંતુ જે માલ આપણને જ્યારે મળે ત્યારે એની ગુણવત્તા યોગ્ય ના હોય ત્યારે આપણે એમને પરત કરીએ છીએ ત્યારબાદ ત્રીજો પોઈન્ટ કે માલ નુકસાનીવાળો હોય બરાબર છે કે જ્યારે આપણે કોઈ કાચને લગતા ધંધો કરતા હોય અને આપણને માલ સામાન મળ્યો હોય બરાબર છે તો એ તૂટેલી હાલતમાં મળે તો એવા સંજોગોની અંદર પણ મિત્રો આપણે એને શું કરીએ છીએ પરત કરતા હોઈએ છીએ ચોથો પણ કે બારદાન કે કન્ટેનર પરત કરીને તેની કિંમત મજરે કારણ કે આપણને યોગ્ય લાગતું ન હોય સમયસર માલ મળેલ ન હોય આપણે અમુક સિઝન પૂરતો માલ સામાન મંગાવ્યો હોય અને સિઝનમાં ના મળે અને સિઝન પૂરી થઈ જાય ત્યારે મિત્રો માલ સામાન મળે ત્યારે આપણે એને શું કરતા હોઈએ પરત કરતા હોય દાખલા તરીકે ચોમાસાની ઋતુ હોય અને ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ જાય ત્યારબાદ માલ સામાન મળે તો આપણે શું કરી દઈએ એને પાછો આપી દઈએ એને કોઈ કારણસર માલ પરત કરવામાં ન આવે બરાબર છે કે શરતો મુજબનું અને આપણને યોગ્ય સમયની અંદર એ માલ સામાન પહોંચાડ્યો ન હોય તો પણ આપણે શું કરતા હોઈએ એને પરત કરતા હોઈએ છીએ તો આ પ્રમાણે જ્યારે મિત્રો આપણે પરત કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ આ પ્રમાણે વેપારી ખાતે એટલે જે વ્યક્તિને પરત કર્યો હોય તે ખરીદ પરત કરી એ રીતના આપણે કરતા હોઈએ છીએ તો આની નોંધ પણ આપણે કઈ રીતના કરીએ છીએ પહેલાં જે રીતના આપણે ખરીદ નોંધ કરતા તે રીતના સાદી ખરીદ પરત નોંધ ખાનાવાળી ખરીદ પરત નોંધ માલના પ્રમાણે પ્રકાર પ્રમાણની
કાણાવાળી ખરીદ પર જ નોંધ અને માલાની ખુશીના કાણાવાળી ખરીદ પર એ રીતે મિત્રો આપણે નોંધ કરતા હોઈએ છીએ. તો જુઓ અહીંયા તારીખ જે તારીખે આપણે માલ ખરીદેલો માલ પરત કર્યો હોય તે વેપારીનું નામ, જે વેપારીને પરત ઉધાર ચિઠ્ઠી નંબર, બરાબર છે, ઉધાર ચિઠ્ઠી નંબર એટલે કે જે ચિઠ્ઠીથી આપણે માલ સામાન મોકલ્યો હતો અને છેલ્લે રકમ, આ રીતના મિત્રો આપણે નોંધ કરતા હોઈએ છીએ. કાણાવાળી ખરીદ પર જ નોંધ મિત્રો નામ નોંધ આપી દીધો છે તો એ પણ જોઈ લઈએ. તારીખ છે, વેપારીનું નામ, ઉધાર ચિઠ્ઠી ખાપા, રકમની અંદર જે તે વસ્તુ હોય વસ્તુનું નામ, ટેબલ ખુરશી કબાટની છેલ્લે તેની અંદર શું આવશે, સરવાળો. તો એ રીતના મિત્રો આપણે જે નોંધ છે એ નોંધ આપણે અહીંયા કરવાની છે. માલ અને ખર્ચના ખાણાવાળી ખરીદ પરત નોંધ, તારીખ, વેપારીનું નામ, ઊંચી નંબર, ખાપા, માલની ચોખ્ખી રકમ, મજૂરી, પહેલાં જેવું જ છે, અહીંયા થોડું ઘણું બદલાશે, બરાબર છે. પહેલાંમાં શું આવતું હતું તો કે એમાં આવક ભરતીયા નંબર છે એવું બધું આવતું, જે ઊંચી આવશે, બરાબર, એટલો ફરક પડશે. બાકીની જે લખવાની જે આપણી મેથડ છે એ મેથડની અંદર પણ કોઈ પણ પ્રકારનો મિત્રો જે ફરક છે અહીંયા પડતો નથી, બરાબર છે. ઉધાર ચિઠ્ઠી આપણા માટે નવું છે એટલે જરાક જોઈ લઈએ કે ઉધાર ચિઠ્ઠી નંબર. તો ઉધાર ચિઠ્ઠી ખરી પરત નોંધો, જો કોઈ અગત્યનો દસ્તાવેજ હોય તો એ મોકલી ઉધાર ચિઠ્ઠી નંબર છે. જ્યારે વેપારી દ્વારા ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે છે, ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે છે ત્યારે સામેના વેપારીને ખરીદ પરત કરેલ માલની જેટલી રકમ ખરીદીમાંથી બાદ મેળવવા માટે જે ચિઠ્ઠી લખવામાં આવે છે તેને ઉધાર ચિઠ્ઠી કહેવામાં આવે છે. એટલે કે જે વેપારી હોય, વેપારીએ માલ ખરીદ્યો હોય અને માલ ખરીદેલો વેપારી જ્યારે પેલા વેપારીને કહે છે કે મેં જે માલ સામાન ખરીદ્યો છે એમાંથી માલ સામાન બાદ કરવા માટે જે ચિઠ્ઠી લખીએ છીએ એ ચિઠ્ઠીને મિત્રો આપણે શું કહીએ છીએ, એને ઉધાર ચિઠ્ઠી તરીકે મિત્રો આપણે એને ઓળખીએ છીએ. ઉધાર ચિઠ્ઠીની અંદર કયા કયા જે વિગતો હોય છે એની વાત કરીએ તો જે વેપારીને માલ પરત કર્યો હોય તેને નામ અને સરનામું, બરાબર. જે વેપારીને આપણે માલ સામાન પરત કરવાના હોય તો એનું શું હોય, નામ અને એનું સરનામું મિત્રો આપણે લખતા હોય. ઉધાર ચિઠ્ઠી નંબર અને શું, તો કે એનો તારીખ, જે તારીખે આપણે માલ પરત કર્યો હોય તે અને નંબર લખવામાં આવે. ત્યારબાદ ખરીદ પરત કરેલ માલ અંગેની સંપૂર્ણ વિગતો, એટલે જ્યારે માલ સામાન મિત્રો આપણે પરત કરીએ છીએ તો એ અંગેની સંપૂર્ણ વિગતો પણ આપણે આપીએ છીએ. ત્યારબાદ પરત કરેલા માલની ચોખ્ખી રકમ, બરાબર, કે જ્યારે માલ સામાન મિત્રો પરત કરવામાં આવે છે તો એની ચોખ્ખી રકમ પણ આપણે સાથે સાથે રાખીએ છીએ. ત્યારબાદ માલ પરત કરવાનું કે ઉધાર ચિઠ્ઠી મોકલવાનું કારણ, કે જ્યારે પણ માલ સામાન મિત્રો આપણે પરત કરીએ છીએ તો એનું કારણ પણ આપણે ઉધાર ચિઠ્ઠીની અંદર દર્શાવવું પડતું હોય છે. ઉધાર ચિઠ્ઠીના નીચેના સંજોગોમાં પણ આપણે લખતા હોઈએ છીએ કે જ્યારે માલ ખરીદેલો માલ જે છે એ કેવો હોય, નુકસ નમૂના પ્રમાણે ન હોય, હલકી ગુણવત્તાવાળો હોય, નુકસાનીવાળો હોય, બરાબર છે, તો આપણે પરત કરીએ છીએ. ત્યારબાદ કે જ્યારે માલની સાથે આવેલ ભરતિયામાં નક્કી કર્યા કરતાં વધુ ભાવ દર્શાવેલો હોય કે ખરેખર મળેલ માલ કરતાં વધુ જથ્થો બતાવવામાં આવ્યો તો એવા સંજોગોની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણે માલ સામાન છે એ માલ સામાન શું કરતા હોઈએ છીએ, તો કે એને આપણે પરત કરીએ છીએ, બરાબર છે. તો આવા સંજોગોમાં દર્શાવીએ છીએ. ત્યારબાદ આગળનો પોઈન્ટ છે કે જો હિસાબોની ગણતરી વખતે ભૂલથી વધુ રકમ તે વેપારીના ખાતે જમા થઈ ગઈ હોય ત્યારે પણ આપણે કરતા હોઈએ છીએ, અથવા તો ખાલી બારદાન વગેરે પરત કરવાથી જે રકમ લેણી થાય તેટલી રકમ ઉધાર ચિઠ્ઠી દ્વારા પણ બનાવવામાં આવે છે. જ્યારે વેપારી પાસેથી વટાવ મળે અથવા તો વળતર સ્વરૂપે કોઈ રકમ આપે ત્યારે, તો આવા સંજોગોની અંદર જે માલ સામાન જે છે એની મિત્રો આપણે નોંધ કરીએ છીએ અને જે વેપારી છે વેપારી મિત્રો ઉધાર ચિઠ્ઠી અમે લખતા હોય છે. વિદ્યાર્થી મિત્રો એ નમૂનો આપ્યો છે, ઉધાર ચિઠ્ઠીનો નમૂનો જુઓ. ઉધાર ચિઠ્ઠી લખેલું હોય જે વ્યક્તિ લખતો હોય એનું નામ, તો અહીંયા લખનાર કોણ છે, શ્રી પટેલ ટ્રેડિંગ કંપની, બરાબર, ચોકલેટના વેપારી, નંબર 108 નંબરની છે. કોણે લખી છે, તો કે સોલ શ્રીજી કોમ્પ્લેક્સ વાસના અને અમદાવાદને લખી છે, 38007 શ્રી શિવમ ટ્રેડર્સ ખાતે ઉધાર, બરાબર, કોના ખાતે ઉધાર, શ્રી શિવમ ટ્રેડર્સ ખાતે ઉધાર, 2000 તારીખ જે તારીખે થયો છે વ્યવહાર, બરાબર, એને માલ પરત કર્યો છે, તારીખ છે 2015 માર્ચ 7, કે 10 ચોકલેટના બોક્સ ગુણવત્તા પ્રમાણે નહીં હોવાથી પરત કર્યા, બોક્સ 2 રૂપિયા 2000 હવે તો કેટલાના થયા 20000. તો આ રીતના મિત્રો જે ઉધાર ચિઠ્ઠી છે એ ઉધાર ચિઠ્ઠી મિત્રો અહીંયા લખવામાં આવતી હોય છે, બરાબર છે. અહીંયા લખેલું હોય ભૂલ ચૂક દેવી જે વધારાની સૂચના છે અહીંયા લખવામાં આવે છે, શ્રી પટેલ કંપની વતી, બરાબર, સહી ભાગીદાર, એનો પાર્ટનર જે હોય એ મિત્રો સહી કરતો હોય છે. તો આ રીતના મિત્રો ખરી પરત નોંધની અંદર આ રીતના મિત્રો જે વાત છે એ વાત એ કરવામાં
આવતી હોય છે. હવે સાથે સાથે મિત્રો વિદ્યાર્થીમાં જોઈએ વેચાણ બરોબરનું, તો વેચાણ બરોબરની અંદર કે જ્યારે કોઈ સંસ્થા કે એકમ પોતાના ગ્રાહકોને માલનું ઉધાર વેચાણ કરે છે ત્યારે તે પૈકી કોઈ કારણોસર અમુક જે માલ સામાન જે છે એ માલ સામાન શું હોય, વેચાણ વેચેલો માલ શું હોય, પાછો આવે. બરાબર, તો વેચેલો માલ સામાન જ્યારે વિદ્યાર્થી મિત્રો પાછો આવે છે તો એની અંદર આપણે શું કરીએ, વેચાણ બરોબરની અંદર કરતા હોય છે. તો વેચાણ બરોબર પણ મુખ્ય બે પ્રકાર, સાદી વેચાણ બરોબર, બીજી કઈ ખાનાવાળી વેચાણ બરોબર. ખાણાવાળીમાં પણ બે પ્રકાર, માલના પ્રકાર પ્રમાણે ખાણાવાળી વેચાણ પરોઢ, બીજી માલ અને ખર્ચના ખાણાવાળી. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે એનો નમૂનો જોઈએ. સાદી વેચાણનો કે શ્રી વેચાણ પરોઢનું ગ્રાહકનું નામ જવા છે, કારણ કે સાદી છે. ખાણાવાળીમાં જુઓ તારીખ છે, ગ્રાહકનું નામ, બરાબર, જમા ચીઠી નંબર, ખાપા નંબર, રકમની અંદર ખાણાવાળી છે. અલગ અલગ માલ હોય તો જેનું નામ લેવાનું, ટેબલ છે, ખુરશી છે, કબાટ છે, એટલે શું આવે, કુલ રકમ. અને બે વસ્તુ છે માલ અને ખર્ચના ખાણાવાળી. તો જુઓ તારીખ, ગ્રાહકનું નામ, જમા ચીઠી, ખાપા, માલની ચોખ્ખી રકમ, રેલવેનું મજૂરી, આંતરભૂજ્ય વસેક, બરાબર, આ ખર્ચાઓ છે એ બધા કરીને છેલ્લે મિત્રો એનો સરવાળો કરીને શું થાય, એને બહાર જે છે એને મૂકવામાં આવતા હોય છે. ત્યારબાદ જોઈએ તારીખ, પણ આપણે જાણીએ છીએ તારીખ, જમા ચીઠી. અહીંયા મિત્રો વિદ્યાર્થી મિત્રો નવું શું છે, જમા ચીઠી. જમા ચીઠીને શું, આ ખાણામાં ગ્રાહકને માલ પરત કરવા બદલ આપવામાં આવેલી જમા ચીઠી નંબર લખવા, એટલે કે જે ગ્રાહકે વિદ્યાર્થી મિત્રો માલ સામાન આપણને પરત કર્યો હોય તો એની જે વાત છે જમા ચીઠી નંબર, જે જમા ચીઠી આપી હોય એ આપણે ગ્રાહકને આપતા હોય છે. જમા ચીઠી નવું છે ને જોઈ લઈએ આપણે. જમા ચીઠીનો જે નમૂનો છે, જમા ચીઠીની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો વેચાણ પરોઢનો જો કોઈ અગત્યનો દસ્તાવેજ હોય તો એ શું છે, મોકલેલ જમા ચીઠી છે. કે જ્યારે કોઈ ગ્રાહક તેને ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે ગ્રાહક ખાતે તેને પરત કરેલી માલની રકમ જમા કરવામાં આવે છે. તેથી જાણ ગ્રાહકને જે ચિઠ્ઠી મોકલવામાં કરવામાં જાણ જમા ચિઠ્ઠી ઓળખવામાં આવે છે. એટલે કે જે ગ્રાહકે આપણને માલ સામાન ખરેખર જમા કર્યો છે, પાછો આપણને આપ્યો છે, તો એટલા માટે જે વેપારી છે એ ગ્રાહકને શું મોકલે છે, જમા ચિઠ્ઠી મોકલતો હોય છે. તો હવે ઉધાર વેચેલ માલમાંથી માલ પરત આવે ત્યારે પરત આવેલ માલના પ્રમાણમાં રકમ જે તે ગ્રાહકને પાસે જમા કરવામાં આવે છે. તો આવી રીતના જમા ચીઠ્ઠી લખવામાં આવે છે, કયા કયા કારણોસર લખવામાં આવે છે એ પણ આપણે જોઈએ. એની અંદર કઈ કઈ વિગતો હોય જમા ચીઠ્ઠીમાં, તો જે ગ્રાહકને માલ પરત કર્યો હોય તેનું નામ અને સરનામું, બરાબર. એટલે આપણે દાખલા તરીકે આપણે જાતે વેપારી હોય અને કોઈ વ્યક્તિ આપણને માલ પરત કરે, દાખલા તરીકે રાકેશ માલ પરત કરે, તો રાકેશનું આપણે નામ લખીએ, એનું સરનામું બી લખીએ, બરાબર. જમા ચીઠ્ઠી તારીખ અને નંબર, જે તારીખે લખી હોય તે અને જે નંબરની જમા ચીઠ્ઠી આપી હોય એ લખવામાં આવે. પરત કરેલ માલ અંગેની સંપૂર્ણ વિગત, બરાબર, કયો માલ પરત કર્યો છે, કઈ તારીખે પરત કર્યો છે, કેવો માલ સામાન હતો, સંપૂર્ણ વિગત અહીંયા લખવામાં આવે છે. પછી પરત કરેલ માલે માલની ચોખ્ખી રકમ, હવે જે આપણને માલ પરત મળ્યો છે એની ચોખ્ખી રકમ શું છે એ પણ એમાં દર્શાવવામાં આવે છે. માલ પરત કરવાનું કે જમા ચીઠ્ઠી મોકલવાનું કારણ એ પણ દર્શાવવામાં આવે છે. કે જે માલ સામાન આપણને પરત મળ્યો છે તેનું કારણ શું છે એ પણ મિત્રો અહીંયા દર્શાવવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો આપણે નમૂનો જોઈએ તો સૌથી પહેલાં આવશે જમા ચીઠ્ઠી, પછી જમણી બાજુ એનો નંબર આવશે, બરાબર. જે વ્યક્તિ લખતો હોય એનું નામ, તો શ્રી શિવમ ટ્રેડર્સ ચોકલેટના વેપારી છે, તે કોણે લખે છે, તો શ્રીવણ શ્રી હરિ બિલ્ડિંગ્સ નવરંગપુર અમદાવાદ 3809 શ્રી પટેલ ટેકનિક કંપની ખાતે શું કરી દેવાનું, જમા. તો વિદ્યાર્થી મિત્રો તારીખ, જે તારીખે માલ પરત કર્યો હોય તે, તો કઈ તારીખે પરત કર્યો છે, 2015 માર્ચ 7. હવે એમાં વિગત શું છે, તો 10 ચોકલેટના બોક્સ 30 રૂપિયા 200ના ભાવે આજ રોજ પરત મળ્યા, એટલે પાછા મળી ગયા છે એવું આપણે જમા કરી અને ચીઠ્ઠી જે મિત્રો આપીએ છીએ અને જમા ચીઠ્ઠી કહીએ છીએ, 20,000 થાય છે ભૂલચૂક દેવી લેવી દેવી. ત્યારબાદ શિવમ ટ્રેડર્સ અહીંયા સાઇન કરી દેવાની, કોની, કે જે વ્યક્તિએ માલ જમા લીધો એની મિત્રો અહીંયા સાઇન આવશે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો જમા ચીઠ્ઠી જે છે એ આપણે આ રીતના એને કરવાની હોય છે. ત્યારબાદ જમા ચીઠ્ઠી કયા કયા કારણોસર લખવામાં આવે છે, તો કે જ્યારે ગ્રાહક તેને ઉધાર વેચેલ માલ પરત કરે ત્યારે, બરાબર. કે જે ગ્રાહકને આપણે ઉધારે માલ વેચ્યો હોય અને ઉધારે વેચેલો માલ આપણને પાછો આપી દે ત્યારે આપણે શું કરીએ છીએ, જમા ચીઠ્ઠી લખીએ છીએ. ત્યારબાદ એનું બીજું કારણ છે કે જો ગ્રાહકને વધુ રકમનું ભરતી મોકલાઈ ગયું હોય તો, વધારે રકમનું ભરતી મોકલાઈ ગયું હોય તો પણ આપણે માલ સામાન જમા કરવો પડે. ત્યારે ત્રીજું, જો હિસાબી ગણતરીમાં કોઈ ભૂલ થઈ હોય તો પણ વિદ્યાર્થી મિત્રો આપણે જમા ચીઠ્ઠી લખતા હોઈએ છીએ, ગણતરીમાં ભૂલ થઈ હોય. ત્યારબાદ ચોથો પણ, કે ગ્રાહકને કોઈ પણ પ્રકારનું વળતર આપવાનું હોય તો પણ આપણે આ પ્રકારની જે જમા ચીઠ્ઠી લખે, દાખલા તરીકે ખાલી બારદન એટલે પીપળા પાછા મળે ત્યારે, બરાબર, પાછા મળ્યા હોય તો એ પીપળાને મિત્રો આપણે જમા કરવા પડતા હોય છે.
તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે આ પ્રકરણની અંદર જે પેટાણો હતો વિશે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવાનો છે. ખૂબ સહેલી છે, સરળ છે. તમારે ફરીથી એક વખત હું કહી દઉં છું કે જે પેટાણો હતોની અંદર આપણે અહીંયા જે ચાર પેટાણો હતો શીખવાની છે, એમાં માત્ર ને માત્ર જ્યારે પેટાણો હતો આપણે લખીશું તો કેવા વ્યવહારોની નોંધ કરવાની છે કે ઉધારના વ્યવહારો. પરંતુ કેવા ઉધારના વ્યવહારો? માત્ર માલને લગતા વ્યવહારો. રોકડના વ્યવહારોની વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા નોંધ કરવાની નથી. ફરીથી કહી દઉં છું કે માત્ર ને માત્ર ઉધાર વ્યવહારોની આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા નોંધ કરીશું. બરાબર, મિલકતના ઉધાર વ્યવહારો હોય તો પણ એની મિત્રો આપણે નોંધ કરવાની નથી. બરાબર છે, જો અડધો વ્યવહાર રોકડ હોય, અડધો વ્યવહાર ઉધાર હોય તો એ વ્યવહારને વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ શું ગણવાનો છે? ઉધાર ગણવાનો છે. બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે નોંધ કરવાની છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો હવે નવા લેક્ચરની અંદર આપણે નવા વિડીયો સાથે મળીશું. ચલો, થેન્ક યુ, બાય.